આવેલી નામાંકિત અદિતિ હોટલમાં બિહારની 22 વર્ષીય યુવતીએ ગળો ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી નામાંકિત અદિતિ હોટલમાં બિહારની 22 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. બનાવને પગલે સયાજીગંજ પોલીસે હોટલના રૂમમાં તપાસ કરતા યુવતીએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જે પોલીસને મળી હોવાનું બહાર આવ્યું છે. બનાવ અંગેની પ્રાથમિક અનુસાર સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતિ હોટલમાં આજે સવારે બિહારના મુઝફ્ફર વતની 22 વર્ષીય સોનમ કુમારીએ રૂમ બુક કરાવીને ચેક ઇન કર્યું હતું. હોટલના રૂમ નંબર 202માં ગયા બાદ બપોરના સમયે સોનમને મળવા માટે તેના સગા આવ્યા હતા, જેથી રિસેપ્શન પરથી સોનમના રૂમના ફોન કરવામાં આવ્યો હતો. વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ સોનમના મોબાઈલ પર પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, તેમ છતાં કોઈ જવાબ મળ્યો ન હતો, જેથી હોટલના મેનેજર અને લેડીઝ સ્ટાફ રૂમની માસ્ટર કી લઈને પહોંચ્યા હતા. જ્યારે રૂમ પાસે પહોંચતા ટીવીનો જોરશોરથી અવાજ આવીને સંભળાઈ રહ્યો હતો, જેથી રૂમનો દરવાજો માસ્ટર કી વડે ખોલતા સોનમ પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. બનાવને પગલે હોટલના સ્ટાફ દ્વારા તાત્કાલિક આ મામલે પોલીસ કંટ્રોલ રૂમને દાણ કરી હતી, જેથી સયાજીગંજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં રૂમમાં તપાસ કરતા 22 વર્ષીય યુવતી આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હોવાનું જાણવા મળી રહ્યું છે, જે પોલીસે કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર નઝીર શેખ, વડોદરા. હોટલ અદિતિ સયાજીગંજ વડોદરા. બપોરમાં અમારે ત્યાં એક ગેસ્ટ છે, કેમ કે રેડી ગેસ્ટ, જેની ઉંમર લગભગ 21-22 વર્ષની હતી. એ લગભગ 11:30 રૂમ જોવા રૂમ જોઈએ અમે ચેકિંગ કર્યું. ચેકિંગ કર્યા પછી લગભગ 11:30 ઉપર રૂમમાં ગયા. મીટિંગ કર્યા પછી 11:30 પછી રૂમમાં ગયા પછી એમને કશું ઓર્ડર વગર કશું આપ્યો નહીં, પણ લગભગ 4:30 આજુબાજુ એમને કોઈ મળવા આવ્યું તો હોટલના નિયમો પ્રમાણે એમને ઉપર જવા દેવા ના આવ્યું અને એમને અહીં બેસવા દીધું. અને એમને રૂમમાં જાણ કરવા માટે અમે નીચેથી કોલ આવ્યો. જ્યારે એમને કોલનો જવાબ આપ્યો ને, ત્યારે પછી અમે એમને એમના રજિસ્ટરમાંથી મોબાઈલમાં કોલ કર્યો અને મોબાઈલનો બી જવાબ ના આપતો. અમે છોકરાને ઉપર મોકલે, સ્ટાફના એક છોકરાને, અને એ ઉપર જતાં એને દરવાજો ખોલાયો પણ કોઈ જવાબ આપવા ના આવ્યો. એના પછી એને અંદર ટીવીના અવાજો આવતા હતા રૂમમાં, તો એમને લાગ્યું કદાચ સૂઈ ગયા છે કે એવું કહે છે. તો પછી અમારા સ્ટાફનું મેડમ છે, હું છું અને બીજો સ્ટાફનો છોકરો છે, અમે માસ્ટર કી લઈને ઉપર ગયા અને રૂમનો દરવાજો ખોલતા જ્યારે અમે સુસાઇડ કર્યું છે ત્યારે અમે તરત ત્યાં ત્યાં ઉભા ઉભા કંટ્રોલ રૂમમાં જાણ કરી. કંટ્રોલ રૂમમાં જાણ કર્યા પછી અમે સહેજગંજ પીએસમાં અને બીજા અધિકારીઓને અમે જાણ કરી કે ભાઈ આવો બનાવ બન્યો છે, અને એના પછી સયાજીગંજના સાહેબોને બધાએ તપાસ એમની શું કે સુસાઇડ નોટ કંઈ મળ્યા સાહેબ, એ બધું અમને ખ્યાલ નથી, કારણ કે અમે પોતે જ રૂમમાં ગયા નથી અને હજુ તપાસ ચાલુ છે એમની અને એ તમારે સાહેબને એના હિસાબે.